નમસ્કાર મિત્રો, આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેઇલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર. આજે આપણે 11 અને 12 જૂન 2020માં ડેઇલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની ચર્ચા કરવાના છીએ. તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, અને સાથે જ બાજુમાં જે બેલનું આઇકોન છે તેને પણ ટચ કરો, જેથી કરીને અમે કોઈ પણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળી રહે. સાથે જ મિત્રો, વિડીયોઝ ગમે તો લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો, જેથી કરીને આ વિડીયોઝનો લાભ તેમને પણ મળી રહે. તો ચાલો મિત્રો શરૂ કરીએ 11 અને 12 જૂન 2020ના ડેઇલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો. પ્રશ્ન 1. હાલમાં જ કયા સ્થળને કાયદેસર રીતે ઉત્તરાખંડની ગ્રીષ્મકાલીન રાજધાની બનાવવામાં આવી? તો તે છે ગેરસેન્ડ. ઉત્તરાખંડ રાજધાની દહેરાદૂન, મુખ્યમંત્રી ત્રિવેન્દ્રનાથ રાવત, રાજ્યપાલ બેબી રાની મૌર્ય, વિધાનસભાની બેઠકો 70, લોકસભાની બેઠકો 5, રાજ્યસભાની બેઠકો 3 અને સ્થાપના વર્ષ છે 9 નવેમ્બર 2000. પ્રશ્ન 2. હાલમાં જ દુનિયાનો પ્રથમ કોરોના મુક્ત દેશ કયો બન્યો? તો તે દેશ બન્યો છે ન્યૂઝીલેન્ડ. ન્યૂઝીલેન્ડ પાટનગર વેલિંગ્ટન, પ્રધાનમંત્રી જેસિન્ડા આર્ડેન, ચલણ છે ન્યૂઝીલેન્ડ ડોલર. પ્રશ્ન 3. હાલમાં જ કયા રાજ્યની સરકારે પ્રથમ ઓનલાઈન કચરા વિનિમય કાર્યક્રમ શરૂ કર્યો? તો તે છે આંધ્રપ્રદેશ રાજ્ય સરકાર. પ્રશ્ન 4. હાલમાં જ ભારતે કયા દેશ સાથે મળીને વીજળી ક્ષેત્રમાં સહયોગ વધારવા માટેના MOU પર સહીઓ કરી? તો તે દેશ છે ડેનમાર્ક. ડેનમાર્ક પાટનગર કોપનહેગન, ચલણ છે ડેનિશ ક્રોના. ભારત પાટનગર નવી દિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો. પ્રશ્ન 5. હાલમાં જ કયા રાજ્યે શહેરી સ્ટ્રીટ વેન્ડર કલ્યાણ કાર્યક્રમ શરૂ કર્યો? તો તે રાજ્ય છે મધ્યપ્રદેશ રાજ્ય. મધ્યપ્રદેશ રાજધાની ભોપાલ, મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, રાજ્યપાલ લાલજી ટંડન, વિધાનસભાની બેઠકો 230, લોકસભાની બેઠકો 29, રાજ્યસભાની બેઠકો 11 અને સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 1956. પ્રશ્ન 6. હાલમાં જ કયા રાજ્યની સરકારે રાજ્ય કૌશલ પોર્ટલ અને ઓનલાઈન શ્રમિક રોજગાર વિનિમયની શરૂઆત કરી? તો તે છે રાજસ્થાન રાજ્ય સરકાર. રાજસ્થાન રાજધાની જયપુર, મુખ્યમંત્રી અશોક ગહલોત, રાજ્યપાલ કલરાજ મિશ્ર, વિધાનસભાની બેઠકો 200, લોકસભાની બેઠકો 25, રાજ્યસભાની બેઠકો 10 અને સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 1956. પ્રશ્ન 7. ઘરેલુ હિંસાથી પીડિત મહિલાઓની સુરક્ષા માટે STREE નામનો કાર્યક્રમ ક્યાં શરૂ થયો? તો આ કાર્યક્રમ શરૂ થયો છે હૈદરાબાદમાં. તેલંગાણા રાજધાની હૈદરાબાદ, મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ, રાજ્યપાલ તમિલિસાઈ સુંદરરાજન, વિધાનસભાની બેઠકો 119, લોકસભાની બેઠકો 17, રાજ્યસભાની બેઠકો 7 અને સ્થાપના વર્ષ છે 2 જૂન 2014. પ્રશ્ન 8. હાલમાં જ કોણે કોવિડ બીપ નામની એપ લોન્ચ કરી? તો આ એપ લોન્ચ કરી છે જીતેન્દ્ર સિંહે. કોવિડ બીપનું પૂરું નામ છે કન્ટિન્યુઅસ ઓક્સિજનેશન એન્ડ વાઇટલ ઇન્ફોર્મેશન ડિટેક્શન બાયોમેડ ECIC બોર્ડ. ભારત પાટનગર નવી દિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો. પ્રશ્ન 9. હાલમાં જ કયા રાજ્યમાં
પ્લાન્ટ હેલ્થ ક્લિનિકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. તો તે રાજ્ય છે મણિપુર. મણિપુર રાજધાની ઇમ્ફાલ. મુખ્યમંત્રી એન બીરેન સિંહ, રાજ્યપાલ પી બી આચાર્ય. વિધાનસભાની બેઠકો 60, લોકસભાની બેઠકો 2, રાજ્યસભાની બેઠક 1 અને સ્થાપના વર્ષ છે 21 જાન્યુઆરી 1972. પ્રશ્ન 10. હાલમાં જ ભારતે કયા દેશ સાથે આગલા 10 વર્ષો માટે પર્યાવરણના ક્ષેત્ર માટે સમજૂતી કરી? તો તે દેશ છે ભૂટાન. ભારત પાટનગર નવી દિલ્હી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો. પ્રશ્ન 11. વર્ષ 2020નું પ્રથમ સૂર્યગ્રહણ કઈ તારીખે થશે? તો આ સૂર્યગ્રહણ થશે 21 જૂનના રોજ. પ્રશ્ન 12. હાલમાં જ કેન્દ્ર સરકારે BS6 શ્રેણીના તમામ વાહનો પર કયા રંગની એક પટ્ટી અનિવાર્ય કરી? તો તે છે લીલા રંગની. ભારત પાટનગર નવી દિલ્હી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો. પ્રશ્ન 13. કઈ ભારતીય કંપનીએ કાર્બન ઉત્સર્જનને ઓછું કરવા માટે સંયુક્ત રાષ્ટ્ર ગ્લોબલ કોમ્પેક્ટ પહેલ પર સહીઓ કરી? તો તે કંપની છે ટેક મહિન્દ્રા. સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના 1945માં. મુખ્યમથક ન્યુયોર્કમાં છે. સભ્ય દેશો 193 અને મહાસચિવ છે એન્ટોનિયો ગુટેરસ. ભારત પાટનગર નવી દિલ્હી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો. પ્રશ્ન 14. હાલમાં જ વેદ મારવાહનું અવસાન થયું તે કયા રાજ્યના રાજ્યપાલ તરીકે કાર્ય કરી ચૂક્યા છે? તો તેઓ મણિપુર, મિઝોરમ અને ઝારખંડ એટલે કે ઉપરના 3 રાજ્યના રાજ્યપાલ તરીકે કાર્ય કરી ચૂક્યા છે. તેઓ મણિપુરમાં 1999-2003, ઝારખંડમાં 2003-2004 અને મિઝોરમમાં 2000-2001 સુધી રાજ્યપાલ તરીકે કાર્ય કરી ચૂક્યા છે. પ્રશ્ન 15. EY વર્લ્ડ એન્ટરપ્રિન્યોર ઓફ ધી યર 2020નો ખિતાબ કોણે જીત્યો? તો આ ખિતાબ જીત્યો છે કિરણ મજમુદાર શોએ. થેન્ક્સ ફોર વોચિંગ. વિડીયોઝને લાઇક અને શેર કરો, તેમજ ચેનલને સબસ્ક્રાઇબ જોરથી કરશો. આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે, ત્યાં જઈને તમે આગળના વિડીયો જોઈ શકો છો. તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાઈ રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.